પાટવાડ માલધારીઓનું દૂધ સહકારી મંડળીઓએ ન સ્વીકારતા હોબાળો થયો. કાલાવડ તાલુકાના નિકાવા ગામે આજ રોજ ભરવાડ માલધારી સમાજના ખેટા બકરાનું દૂધ શ્રી નિકાવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા મંત્રી દિનેશભાઈ સાવલિયાએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કરતા હોબાળો બોલાવ્યો હતો. જેમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગઈકાલે સાંજે મંડળીએ દૂધ ન સ્વીકાર્યું ત્યારે આજે ફરી સવારે માલધારીઓ પોતાનું દૂધ લઈને જતા ફરીથી દૂધ સ્વીકારવાનો ઇનકાર કરતા ભરવાડ માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તે બાબતે ખુલાસો માંગતા મંત્રીએ જણાવેલ કે અમોને ઉપરથી સંઘે દૂધ સ્વીકારવાની મનાઈ કરેલ છે ત્યારે ઉપલા અધિકારીને ટેલિફોનથી પૂછતા યોગ્ય જવાબ મળ્યો નહોતો અને દોષનો ટોપલો એકબીજાના માથે ઢોળ્યો હતો. આજરોજ નિકાવા ગામે ભરવાડ માલધારી સમાજના ઘેટા બકરાનું દૂધ શ્રી નિકાવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ ના સ્વીકાર્યું. તેનું વધુ કારણ આપણે અહીંના મંત્રી શ્રી દિનેશભાઈ પાસે જાણીશું. દિનેશભાઈ, અત્યારે સવારમાં માલધારી સમાજ તમારી પાસે દૂધ લઈને આવ્યા હતા, તો તમે એનું ના સ્વીકારવાનું કારણ શું છે? ખાસ કરીને ઘેટા બકરાનું દૂધ આવતું હોય એમાં આરામ મેળવીઓ 28 થી નીચે હતી, એના હિસાબે આપણે એમનું દૂધ સ્વીકારવાની ના પડે. એવું તમને કોને કીધું હતું? તમારી પાસે લેખિતમાં કઈ હતું બાયપ્રી? હા, આપણી પાસે આની પહેલાં ત્રીજા મહિનામાં ભરેપત્ર આવેલો હતો અને અત્યારે છેલ્લે છેલ્લે આરામ મેળવીઓ ઘટતી હોય આજ રોજ નિકાવા ગામે માલધારી ભરવાડ સમાજનું દૂધ સ્વીકારવામાં આવેલું નહોતું, પણ પ્રમુખશ્રીના અને મંત્રીશ્રીના મધ્યસ્થીથી હાલ સવારે આજનો દૂધ સ્વીકારવામાં આવેલું છે. પરંતુ તેને એમ કીધેલું છે કે સાંજે એનો અમે યોગ્ય જવાબ દેશું. ત્યારે માલધારી સમાજે એવી ચીમકી ઉમેરી છે કે જો સાંજ સુધીમાં આનો કોઈ નિર્ણય ના આવે તો અમે તાળાબંધી જેવા ગાંધીજીના માર્ગે જલદ આંદોલન કરશું. હવે જોવાનું એ રહ્યું કે આનું નિરાકરણ આવે છે કે પછી સાંજે તાળાબંધીનો કાર્યક્રમ થશે, તે આવનારો સમય બતાવશે. કેમેરામેન ભાર્ગવ જાની સાથે ભોજાભાઈ ટોયટા. ત્યારે એક બાજુ ગુજરાત સરકાર પશુપાલન દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલ માલધારીઓને પશુ ઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરે છે ત્યારે આવા અણધાર્યા નિર્ણયથી માલધારી સમાજ ખફા થયેલ છે. મંડળીની આવી તાનાશાહીથી દૂધ નહીં સ્વીકારતા માલધારી મૂંઝવણમાં મુકાયા છે અને પોતાની આજીવિકાનું એકમાત્ર સાધન ઉપર તરાપ મારીને કફોડી હાલતમાં મૂકી દીધેલ છે. ત્યારે હાલ અત્યારે અધિકારીની દરમિયાનગીરીથી અત્યાર સુધીનું દૂધ સ્વીકારાયેલ લીધેલ છે, પરંતુ જો સાંજે જો દૂધ નહીં સ્વીકારવામાં આવે તો કાયમી માટે આનું નિરાકરણ નહીં આવે તો અમુક ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું તેમજ આંદોલન કરીશું અને સાંજે મંડળીની તાળાબંધી કરીશું એમ ભરવાડ માલધારી સમાજે ચીમકી આપેલ છે. આજે કાલાવડ તાલુકાના નિકાવા ગામે સેવા સહકારી દૂધ મંડળી કે જે ગુજરાત સરકારના પશુપાલકોના દૂધનું ઉત્પાદન કરી દૂધ કલેક્શન કરી અને સારા ભારત દેશની અંદર જે દૂધ પહોંચાડવાની જે ગતિવિધિ માટેનું જે કેન્દ્ર છે તે આજરોજ કાલે સાંજે પશુપાલકોમાં સમાજ માલધારી સમાજ પશુપાલકો દ્વારા જે પેટા બકરા કરાવીને દૂધ ઉત્પાદન અવાજનો નિર્વાહ કરી અને જે પરિવહન ગુજરાન ચલાવે છે ત્યાં અચાનક કાલે સાંજે દૂધ મંડળીના મંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે રાજકોટ દૂધ સંઘ દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલ છે કે ઘેટા અને બકરાનું દૂધ કલેક્શન કરવું નહીં. કાલે સાંજે જ્યારે માલધારીઓ દૂધ ભરવા આવ્યા ત્યારે ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા કે અચાનક દૂધ બંધ કરવાનું કારણ શું. આજરોજ સમસ્ત માલધારી પશુપાલકો આજે જ્યારે દૂધ મંડળી એકત્રિત થયા ત્યારે ગામના સરપંચ તરીકે હું અત્યારે અહીં આવી સ્થળ મુલાકાત કરી, પરંતુ સરકારનો અણઘડ વહીવટ અથવા તો અધિકારીઓની મિલીભગત આમાં શું સાચું છે સામ્ય શું છે એ ખબર નથી. પરંતુ દૂધની અંદર કોઈ ભેળસેળ હોય અથવા તો દૂધની અંદર કોઈ એવા જીવાણુ હોય કે જેનાથી આરોગ્યને નુકસાન થાય તો આગોતરી નોટિસની જાણ કરી અને દૂધ બંધ કરવું આવો એક સરકારી નિયમ હોય, પરંતુ કોઈ જ રીતના અકળ કારણ વગરના અચાનક દૂધ બંધ કરી
માલધારીઓને ઘેટા બકરા ચડાવતા લોકોને આજીવિકાનું સાધન જીવી લેવાનું જે હીન પ્રયત્ન રહ્યો છે તેના માટે જે તે દૂધ સંઘના ઉચ્ચ અધિકારીઓ આજે સાંજ સુધીમાં નિકવા કામે આવી અને આ પ્રશ્નનું નિરાકરણ ન કરે તો ગાંધીજીના માર્ગે આગળ વધી નિકવા ગામના સમસ્ત માલધારીઓ અને તાળાબંધી કે આંદોલન જેવી ચીમકી અમે ઉચ્ચારી છીએ અને 100% અમે પગલાં લેવાના છીએ. કારણ કે ખાલી નિકવા ગામ જ જો દૂધ સંઘને નિર્ણય કરવું હોય તો તમામ ગામની મંડળીઓમાં દૂધ ન લેવું જોઈએ અને એના વ્યાજબી કારણ પણ આપવો જોઈએ. પરંતુ એવું ન કરતા એક સમિત લેટર દ્વારા લેવું પણ છે અને નથી પણ લેવું અને અધિકારીઓ દ્વારા અમારી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કારોબારીના સભ્યો અને ગામ લોકો અને સમસ્ત માલધારી સમાજને આમને સામને કરવાનું જે હીન પ્રયત્ન કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને તાત્કાલિકના ધોરણે નિકાવા કામે આવી અને જે જવાબદાર અધિકારીઓ હોય એને કયા કારણોસર, કારણ કે સરકાર અત્યારે પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ખૂબ જ પ્રકારની સહાય આપી કૃષિ મહોત્સવ પશુ મહોત્સવ જેવા કાર્યક્રમો કરી અને લોકોને વધુમાં વધુ રોજગારી મળે એવા જ્યારે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આની અંદર સાચું શું છે, સત્ય શું છે અને કોણ જવાબદાર છે. આજે સાંજ સુધીમાં આવી નિકાવા ગામની દૂધ મંડળીની મુલાકાત લઈ અમને યોગ્ય જવાબ આપે તેવી આજના માલધારીઓ સમાજ દ્વારા પશુ ઉત્પાદકો દ્વારા હું નિકાવા ગામના સરપંચ તરીકે તમામ સાહેબોને જવાબદાર લોકોને દૂધ મંડળીના જવાબદાર લોકો પાસે વ્યાજબી કારણસર લેખિતમાં જવાબ માગવા ઈચ્છું છું. નહીતર શાંતિ અહીંયા તાળાબંધી જેવા પ્રોગ્રામ આપી એક પણ દૂધનું કલેક્શન નહીં થવા દઉં જેની હું આ માધ્યમ થકી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી અને માલધારીઓનો અવાજ ઉપર અધિકારી સુધી પહોંચે એના માટેનું હું આજે મારું નિવેદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. કેમેરામેન ભાર્ગવ જાની સાથે પૂજાભાઈ વી ટોયટા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, કાલાવડ. હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ.